नमस्कार मित्रों, चल रोटली मूकीने एक वार वात कर ली। नमस्कार मित्रों, केम छो? मजा मने आ सारा कुछ तमे मजा मासो, अमे कुशल छी। घणा दिवस પછી આપે બ્લોગ ની રીતે બ્લોગ ની શરૂઆત થાય છે। આમ બ્લોગ તો હોય જ છે, હું જ્યાં હું ત્યાં મૂકું છું, પણ અનેક લોકો બતાવી અને હું ઓછી દેખાઉં એવું પણ બને। રૂટિન કામ પણ આપણે ખોરવાઈ ગયું હતું। સુંદર મજાનો વાંઢાઈનો કાર્યક્રમ મેં માણ્યો, તમને પણ બે દિવસ સળંગ આપે એમ વિચારું છું કે રોજ એક એક પ્રસંગ થોડો થોડો આપણે વિડીયો બાકતા જશું, જેથી તમે જોઈ પણ શકો અને કંટાળો પણ નહીં। આમ મજા નથી આવતી, બહુ લોકો ઓછા જોડાય છે। ચાલો, આજે સવારથી નિત્યક્રમ પતી ગયો, માછલીને લોટ પંખીને ચૂણો દેવાઈ ગયું, હવે કરી છે નાસ્તાની તૈયારી। ઘણા દિવસ પછી વઘારેલી રોટલી અને કહેતો તો મળી નથી, કારણ કે વાંઢાયા હતા, ચાર પાંચ દિવસ આડાવાળા હતા, એટલે નાસ્તો આખો બદલાઈ ગયો હોય। રોટલી જ ના બનતી હોય ને ત્યાંથી જમીને આવીએ તે સવારે નાસ્તો ઘરે કરીને જઈ તો રોટલી ના બને ઘરે, રોટલી જ ના હોય તો વઘારાય શું? અને આ પ્રિય ભાણું છે વઘારેલી રોટલી, એવું લાગે સવારમાં જો દૂધ મુકાઈ ગયું ને વઘારી લઉં રોટલી। પછી આજે આપણે કન્ટિન્યુ વિડીયો કરશું અને મજા આનંદ તમારી સાથે કરશું, ખૂબ મજા આવી જાય એવું કામ આપણે કરવાનું છે। ઘણા દિવસ પછી ઘરે રહીશું, રાયપુર ને નાગપુર ને જઈને આવી એટલે ઘરે તો ખૂબ ઓછું રહેવાનું છે। હવે આજે રૂટિન કામ પણ ઘણું પાછી છે, એને પણ કંઈક કરીએ બરાબર ને। છાસ વાળી વઘારવાની ને એટલે કટકા કરીને વઘારું હું, દ્રષ્ટિ માટે વઘારું તો ભૂસીને વઘારું, અનિલ ની હોય એટલે આવી હોય કટકા વાળી હોય। સવારના વાગ્યા છે 9:30, તમે જીરું શાક થાય છે, તમે બધા કરી લીધા કરિયાણા સાફ, ત્યાંથી આવીને ધાણા સાફ થયા, આજે વળી પાછું જીરું મોનું લઈ આવી છે મંગવામાંથી, તો કરીને સફાઈ જો આને બે ચાણીથી ચાળી દીધું। ઘણા ફોલોઅર્સ કહે છે કે એમાં શું બતાવવાનું, મેં ઘણા ફોલોઅર્સ એમ કે માસી જે કરો એ કહેજો, તમે કેમ કરો છો બતાવજો। તો જો પેલું મેં સાવ આવી ઝીણી ચાણીથી કે લોટ ચાળવાની ચાણીથી જાડી એવી, એનાથી આ ચાળ્યો એટલે એની અંદરથી આવું ઝીણું નીકળ્યું, હવે એને પાછું આપણે લોટ ચાળવાની ચાણી ચાળ નાખીએ એટલે એનામાંથી આમ રજ નીકળી જશે ઝીણી ઝીણી, એટલે થઈ જશે ચોખ્ખું, અને આમાં નાખી અને પછી એમાં ઝાંપી લઈએ એને। તો આ ઝીણી ઝીણી રસ ગઈ નીકળી, હવે આમ કરશો એટલે ઝીણે રાખડી હશે એ ઉડી જશે। મારી સાસુમાં જેવું તો મને નથી આવડતું, એ તો બહુ સરસ સાફ કરી દેતા, આમાં આમાં રેતી રેતી તો રેતી હોય તો આમ આમ કરીને કાઢવાની તોય નીકળી જાય, એ સાસુમાં કરી દેતા, હવે હું સાસુમાં થઈ ગઈ એટલે મને કરવું પડે છે એવું થઈ ગયું, કે સાસુમાં ઘણા સમયથી ઓફ થઈ ગયા છે। ચાલો આજે કરી લઈ જીરું સાફ, અત્યારે 10 તો વાગી ગયા છે, વળી બપોરની તૈયારી ફરી ના બેસર કરશું ત્યાં સુધી કેટલે પહોંચી છીએ। મિત્રો વાગો આવ્યા છે 10:45, જીરું થોડીક વાર સાફ કર્યું, આપણાથી થાય નહીં કારણ કે અહીંનો આપણો પ્રોબ્લેમ છે એટલે દુખવા લાગ્યા કાંધા, એટલે મોનું કરે છે સાફ, મેં કીધું આપણે કંઈક બીજું કરીએ રસોડામાં। તો ચાલો, એક પાટીદાર સમાજનું એક પ્રખ્યાત પીણું છે રાબ, જેણે મેં રાબ કહી, એ ત્રણ પ્રકારના લોટમાંથી બનાવી મોટે ભાગે, એક મકાઈમાંથી પણ બને, જુવારમાંથી બને, અને હવે ઘઉંના લોટમાંથી બનાવે છે। એકચ્યુઅલી આમ જુવારની ને મકાઈની ઘણી સારી લાગે, ચીકણી ન હોય પણ ઘણાને ભાવે, તો આજે મેં વિચાર્યું છે કે ઘઉંની રાબ બનાવી, ઘઉંનો લોટ મોનો દળાઈ આવી હતી, આમ જુવારની ઈચ્છા છે એક દિવસ કરાવી જોઈએ। અહીં તો ખબર નહીં ચક્કીવાળાને આવડે છે કે નહીં, અમારા ગામડામાં તો બધાને આવડતું જ હોય, ચક્કીવાળાને ખબર હોય ખાલી કહેવું પડે કે રાબનો લોટ દળી દેજો, અને શરૂઆતની એની રેસીપી પહેલાંની કહું, મારા વડીલોની તો એવી રેસીપી હતી કે મકાઈ કે જુવારને ડાળા ટાઈપની અડધી કચરી વાટી રાખે, હમણાં તમને ઘઉંનો ડાળો બતાવું છું એ ટાઈપની, અને પછી એને પલાળી રાખે, પાણીથી બે ત્રણ પાણી ધોઈ નાખે એટલે ઉપરથી છોતરા કે કાંઈ હોય હદકચરા કા દળાવેલા હોય ને એટલે તો એ નીકળી જાય, અને પછી એને ઓડાળીને, ઓડાળતા ઘણાને આવડતું હશે, ના આવડતું તો મને કમેન્ટમાં કહેજો તો હું શીખવાડીશ, તો એની અંદર કોઈ કાકરી રહી ગઈ હોય તો એ કાકરી નીકળી જાય, અને એને પછી પલાળી રાખે, અને પછી એને છાશમાં ચડાવે, અને ખુલ્લી ચૂલા પર ચડાવતા એ લોકો રંધાઈ જાય ને, મારી સાસુમાં બહુ રાંધી મળતા તો બહુ મીઠી થતી, પણ હવે જમાનો બદલાયો છે એટલે છાશ પણ નથી અને છાશ પચતી પણ નથી, છાશ છે પણ નહીં અને છાશ પચતી પણ નથી, હવે ખાટા ઓડકારને એવું થઈ જાય છે જૂની છાશ થાય તો,
તો હવે મોટે ભાગે લગભગ બધા પાણી માં રાંધે છે અને છાસ માં પીએ છે, અને શરીર માટે ઘણું ઠંડુ પીણું હોય છે. તો જો બતાવું કઈ રીતે થાય છે. તો જો આ ઘઉંનો ડાળો છે ને, આ અડધો ઘઉંના ચાર ફાટા થાય એવો હોય, ઝીણો લોટો તમારી કાઢી લેવાનો, લોટ ન જોઈએ નહીં તો બેસી જાય રાંધવામાં. તો આ રીતે આ ટાઈપનો જુવાર કે મકાઈનો લેવાનો, દળાવવાની શું મકાઈ દળાવીશ તો તમને બતાવીશ પછી, બરાબર. હવે આપણે એને ધોઈ લઈએ. હું કુકરમાં જ બનાવવાની છું, એને જો મેં બે પાણી ધોઈ લીધો છે વ્યવસ્થિત બે ત્રણ વાર. હવે આમાં આપણે જેટલો ડાળો છે ને એનાથી ત્રણ ગણું પાણી નાખી અને બાફા મૂકી દઈશું કુકરમાં. બે સીટીમાં સરસ થઈ જશે, તમારું કુકર કેવું છે એના પ્રમાણે. નહીં તો એક સીટી દઈ અને પછી ખુલ્લું પણ ચડાવી શકાય, હલાવી શકાય, ત્યારે થોડીક છાશ નાખીને પણ હલાવી શકાય. હું અત્યારે પાણીમાં જ રાંધીશ. છાશમાં રાંધવી હોય તો કુકરમાં ઉભરો આવે તો એને ખુલ્લી રાંધવી પડે, એટલે આને પાણીમાં રાંધવાની છું હમણાં જ. એની અંદર માત્ર નમક નાખશો સ્વાદ અનુસાર. તો જો પાણી ધોઈ અને એમાં ત્રણ ગણું પાણી નાખીને મૂકી છે, ગરમ થઈ જશે એટલે એને થોડીક ડગાવીને પછી કુકરમાં નાખું, મીઠું નહીં તો બેસી જશે નીચે. એટલે એની અંદર નાખી દઈ નમક સ્વાદ અનુસાર. નમક નાખીને થોડીક હલાવી લઈ જે નીચે બેસે ન જાય. જો છે ને હવે ઉકળવા લાગ્યું છે, બળબડિયા થવા લાગ્યા, એટલે હવે આનું કુકર કરી દઈએ બંધ. અને હવે આ બાજુ વાસણને લઉં ગોઠવી, ત્યાં સુધી ચડી પણ જશે. બે સીટી દેવાઈ ગઈ, ચડી ગઈ હશે, પછી જોઈ લઈ ઠરે. એટલે તો રાબની તૈયારી થઈ ગઈ છે. હવે ચાળીલો મકાઈનો લોટ, આમાં તમે શું ખાવ છો ઉનાળાના? અમને રોટલા ગમે, તમને ખબર છે દર વખતે રોટલા તો હોય જ, પણ બાજરો હવે ગરમ લાગે છે. કંઈક શરીરની પ્રકૃતિ બદલાણી છે, કંઈક વાતાવરણ બદલાયું છે, અને કંઈક અનાજ પણ પહેલાં જેવા નથી રહ્યા જે અમે વાડીમાં પકાવતા, હવે વેચાતા લઈ લે. તો પછી જુવાર કહેવાય મકાઈના રોટલા ખાઈ. એટલે જો અહીં મેં મકાઈ દળાવી રાખી છે તો અહીં ચાળી લઉં. અમે લોટ ચાળીને જ ભરી રાખીએ. ઘણા લોકો રોટલો બનાવે ત્યારે ચાળતા જાય, પણ અમે એવું કહીએ કે રોટલી કે રોટલા જે કાંઈ લોટ હોય ચાળીને તૈયાર ડબ્બામાં કે થેલીમાં કે ભરી રાખી. એ જો મોટે ભાગે ડબ્બામાં જ ભરી, પણ ઘણી વખત બાજરીનો લોટ ફ્રીજમાં મૂકવો હોય તો હું કોથળીમાં એક જાડી થેલી હોય કોથળીમાં ભરી નાખું, અને બાજરી છે ને એ ખોરી થઈ જાય, એટલે એમ થાય કે બાજરીના લોટને સાચવી નાખી, બાકી બીજો લોટ જલ્દી ખોરો ના થાય એ બહાર પણ ચાલે, ડબ્બામાં ભરી નાખું. આમ ફ્રીજમાં ડબ્બો ભરીને મૂકું તો થોડોક જગ્યા વધુ રોકે ને, બરાબર ને. જો આપણે આ રાબ માટે બે સીટી દેવડાવી હતી ને, તો આમ ચડી ગઈ છે પણ એક રસ નથી થઈ, તો હજુ એક સીટી દેવાઈ દઈશું, એટલે આથી વધુ ચડેલો ને તો મજા આવે. આમ થોડીક ચાવી પડે, ચાવવી ન પડવી જોઈએ, એમ મોઢામાં હલાવીએ અને મસ્ત ગળી જોવી જોઈએ. ગળેલ તો દેખાય છે. આપણી રાબ થઈ ગઈ તૈયાર. મેં કુકરમાંથી ચો તપેલીની અંદર ટ્રાન્સફર કરી લીધી, હવે ઠંડી પણ થવા લાગી છે. હવે એવું લાગશે થોડીક આ ફ્રીજમાં મૂકી દઈશ, ઠંડી છાશ સાથે બહુ મજા આવે ખાવાની. ઘણા દહીં સાથે પણ ખાય, પણ આને છાશ સાથે. અમે કચ્છીઓ તેમ કંઈ રાબ પીવાની, પણ કચ્છ કાઠિયાવાડમાં બધા કે છાશને પણ ખાય, છાશ ખાધી એમ કે, એટલે આને રાબને પણ ખાઈ શકાય. મિત્રો, ઘરનું કામ કર્યું, ફ્રી થયા, જમવાનું પતાવ્યું. આજે બપોરે ખાસ નહોતું જમવું ભારે ભારે, એમાં ઘણા દિવસે ચાલતો તો રાબ રાંધી જોઈ ને તમે, પછી રાબ જ પીધી ઠંડી થઈ ગઈ એટલે. અને આજે આરામ કર્યો, ઘણા સમય પછી આરામ કર્યો. રાયપુર ગયા, નાગપુર ગયા, આવ્યા, આવીને પાછી કામ થયું ને. એક જ લોક બનાવે તો ખબર છે કીડિયાનું તૈયાર કરવી, બાકી કોઈ કામ ઘરમાં કાંઈ નવું નહોતું કાઢ્યું. રોજ વાંઢાઈ જતા ના, એટલો સતત થાક લાગ્યો હતો, એમથી આજે આરામ જ કરી લઉં. આમ તો ગઈકાલે ઘરે હતી, રામનવમી હતી તો એ નહોતી ગઈ, કાલ થોડો ઘૂંટણમાં અહીંયા દુખાવો થઈ ગયો હતો. કાંઈક થયા રાખે, ખબર નહીં કેમ થયા છે. તમે બધા પ્રાર્થના કરજો મારી માટે, હું સાજી થઈ જાઉં. તમારી પ્રાર્થનામાં બહુ મોટી તાકાત છે. એનો પુરાવો છે, મારા ભાઈ જ્યારે હોસ્પિટલમાં હતા અને જતા હતા અમદાવાદ, અને તમને કીધું બધાને પ્રાર્થના કરજો, ખરેખર તમે બધાએ પ્રાર્થના કરી, કોઈ કમેન્ટમાં પણ કીધું અમે પ્રાર્થના કર્યા છે, ખરેખર મારા ભાઈ ખૂબ સ્વસ્થ થઈ ગયા. તમારી પ્રાર્થના છે તો હું ખરેખર સ્વસ્થ છું, જોકે મનથી ખૂબ સ્વસ્થ છું એટલે મને ખાસ કંઈ નડતું નથી, પણ થોડું થોડું ક્યાંક ધ્યાન રાખે, બરાબર. તો આજે હમણાં જ આપણે જશું બોરા ઉતારવા, એ પહેલાં લઈએ છીએ એક સુવિચાર. સુવિચારમાં એવું છે કે માણસ જ્યારે
હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે કે મારી રેખામાં શું છે. જો હમણાં તે ગુડરાણ દુકાનમાં કહું છું ને તો ઘણી વાર એ પડી જવાય કે પૂછાવી જોઈએ શું થાય, તો એ હથેળીમાં ભવિષ્ય શોધે. જ્યારે હું હથેળીમાં ભવિષ્ય માણસ શોધવા લાગે ને ત્યારે એના કાંડાની તાકાત અને વિશ્વાસ બને ખતમ થઈ ગયા હોય છે. ત્યારે જે માણસ હથેળી ભવિષ્ય શોધે, કારણ કે એ વિશ્વાસ નથી મારા કાંડા પર, પોતાના કાંડા પર કે એ કરી શકશે, એટલે પૂછણા પૂછણામાં પડે, પોતાની હથેળીની રેખાઓ જોયા રાખે. એટલે મને વિશ્વાસ છે મારી કાંડાની તાકાત પર. એટલે ચાલો, હેતલ પણ બોલાવી રહી છે બારે અને લાવી ગયો છે. હવે આપણે હમણાં જ ઉતારી લઈએ બોરામ, કારણ કે બોરામ મસ્ત મજાના સુંદર પાકી ગયા છે અને ખાવા પણ છે ને, પછી ખરાબ પણ થઈ જશે. બોરડી આખી ઝૂમી ઉઠી છે, આપણી કાંડાની તાકાત ત્યાં જ માવીએ. ઓ કણબી, હજી એક કહેવત કહી દઉં પેલું, કે નહીં, કણબી પાસે કરોડ અને કણબી કોઈની વાહે નહીં. અમારા ઘેઢેરાઓ એમ કહેતા અને ઘેઢેરાઓ હતા ખરા, કદાચ અમે હવે એ પરિસ્થિતિ થોડાક બહાર નીકળી ગયા છીએ. અમારા વડીલોના આશરે આખી દુનિયા જીવતી અને વડીલો પોતાના બળ પર જ જીવતા. સાચી વાત છે ને? મસ્ત મજાના બોરા આવજો લેવા ઓટો મારી માટે, મારી પાસે થયો એટલે આનો ખાવ ખાવ પહોંચી ગયો. કાંટો લાગ્યો છે જોરદાર, બોરા વિના સરળ નથી. કણબી ને કઈ નડતા નથી માં. જો કેટલા મોરા લઈ આવ્યા, મહેનત કરવી પડે, મહેનત વગર ના હોય ને મહેનત ના ફળ મીઠા હોય. હવે એને સાફ કરશો એમને એમ તો ખવાશે નહીં. ઉતારી આયા, હવે એની સફાઈ થશે, એની પછી સુકવાશે, પછી સુકેલ બોરા ખવાશે. એક મોજ છે, મોજ આ કામ કરવાની. મીઠા બહુ છે મારા બોરડીના બોરા. પોતે જે ખાશું એ બેન ને દેશું, દીકરીઓને દેશું, વેવાણું ને દેશું, બધા ખાશે ને રાજી થશે. બહુ મીઠા છે, જોરદાર જોરદાર. વાંઢાય ના મેળામાં વેચાતા લઈએ ને, આ તો ઘરના આંગણામાં ઉભા હોય. ઘર લઈ સાફ આમ બધા. તો મિત્રો, સાંજના થવા આવ્યા છે 7:15. જો કે રસોઈને વહેલું છે, આમ તો વેવાઈ આવવાના છે, જવાના છે, એટલે ટિફિન ત્યાંથી કદાચ વેવાણ કરી આપવાના છે. એટલે ટિફિનને ના પાડી છે, બસ સાંજે જમવા માટે બનાવું છું તૈયારી. ખીચડી મૂકી દીધી છે ને, અહીં બનાવું છું સંભાર્યા. વિડીયો નું ભાવ હેલકા નાખશું એમ નહીં, કારણ કે વેવાઈને આવશે પછી વાત થાય ન થાય. કદાચ પાછળથી વિડીયો કરીશ તો આવતીકાલના બીજા વિડીયોમાં આપીશ. આજે અહીં વિડીયો આપણે કરી છે પૂરો, ખીચડીને સંભારીએ બનાવી, સંભારીને રેસીપી આપવા દેવી. શું હોય, દર વખત ઘણી વખત કર્યો, શાકની જેમ જ કરવાની હોય, તે છતાંય તમને એવું લાગે તો ક્યારેક કહેજો, તો ફરી કમેન્ટ કરશો તો કરીશ, નહીં તો આજે કાપી લઉં અને વિડીયોનું કરશો. એની ફરી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ઘણા દિવસ પછીનો આજે બ્લોગ બનાવ્યો, એ તમને કેવો લાગ્યો આશા રાખીશ કે ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો. સબસ્ક્રાઇબ તો ઘણા લોકોએ કર્યું હશે, પણ શેર કરવાનું ઓછું થાય છે, તો આશા કરું છું કે તમે વધુ શેર કરી. જેમ આગળ આપણા વિડીયોમાં ખૂબ પ્રેમ વરસાવ્યો છે, એ જ પ્રેમ મને આપતા રહો, એ જ આશા સાથે આપશો. ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ, ઓમ નમઃ શિવાય.